સુરતમાં મારામારી રાયોટિંગ ડ્રગ્સ સપ્લાય જેવા ગુનામાં તડીમાર થયેલો રાંદેર સુલતાનિયા જીમખાના રાજીવનગર ખાતે રહેતો અલારખા ઉર્ફે લાલા બરફવાલા અને તેના બે સાગરીત અસદ સાકી રંગુની અને દર્શિલ જનકકુમાર અંકલેશ્વરિયાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્વત પાટિયા ડીઆર વર્લ્ડ યોયો હોટલ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 7.82 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ કબજી કર્યું છે. 60 જેટલા કેસો સુરત સિટી પોલીસ દ્વારા ડ્રગના ધંધાર્થીઓ વિરુદ્ધ કરવામાં આવ્યા છે. લગભગ 7 કરોડના મુદ્દા માલ પકડાના છે. 196 આરોપીઓને પકડીને જેલમાં નાખવામાં આવ્યા છે અને જેમાંથી ખાસ વાત આ છે કે 86 આરોપી બીજા જિલ્લાઓના એનડીપીએસ કેસોમાં વોન્ટેડ પણ સુરત સિટી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા અટક કરેલ છે. આ તમામ પ્રયાસો હોવા છતાં કેટલાક ધંધાર્થીઓ એવા છે જે છુપી રીતે બહુ સાવચેતી રાખીને ધંધા કરવાના પ્રયાસ કરે છે. એવા એક ગુનેગાર જેની માહિતી અમારી પાસે હતી, જેને અગાઉની એની ગુનાહિત પ્રવૃત્તિઓના લીધે તડીપાર પણ કરવામાં આવ્યા હતા, જેનું નામ છે અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા. એને અને એના એક સાથીને મેફેડ્રોનના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે. અલ્લારખા ઉર્ફે લાલા સન ઓફ મોહમ્મદ સફી બરફવાલા આ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ મંગાવીને ડ્રગ્સના ધંધા કરતા હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને પર્વત પાટિયા વિસ્તારમાં ડીઆર વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ ફ્રાન્સ ઓયોના રૂમ નંબર 7માં છાપો મારી એની ધરપકડ કરવામાં આવી.